ડોક્ટર કુરિયનની 100મી જન્મ જયંતિને લઈને ડાયમંડ સિટી સુરતથી એક મહત્વનો અહેવાલ સામે આવી રહ્યો છે. તેની જો વાત કરવામાં આવે તો સુરતના સુમુલ ડેરી રોડ ઉપર બાઇક રેલી કાઢવામાં આવી છે, જેમાં 200 કરતા વધુ લોકો બાઇક રેલીમાં જોડાયા હતા અને ડોક્ટર કુરિયનને પોતાની શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. વધુ જાણકારી માટે સુરતથી જોડાયા છે સંવાદદાતા સંજય મન. જી સંજય, જણાવશો, આજે શ્વેત ક્રાંતિના જનક ડોક્ટર કુરિયનની 100મી જન્મ જયંતિ છે, સુરતમાં ખાસ બાઇક રેલીનો કાર્યક્રમ, શું છે વધુ જાણકારી? ડોક્ટર વર્ગીસ કુરિયનની 100મી જન્મ જયંતિની હર્ષો ઉલ્લાસભેર ઉજવણી સુરતમાં કરવામાં આવી રહી છે. સુરતની સુમુલ દેરીમાં અહીં 200થી વધુ બાઇક ચાલકો એકત્ર થયા છે અને બાઇક રેલીનું અહીંથી પ્રસ્થાન કરવામાં આવશે અને આ બાઇક રેલી સુરત શહેરમાં ફરશે. સુરતમાં આ લોકોને સુમુલના દૂધની સ્વચ્છતા ગુણવત્તા વિશે માહિતગાર કરવામાં આવશે. તો વર્ગીસ કુરિયનની 100મી જન્મ જયંતિ છે અને આજે જન્મ જયંતિને મિલ્ક ડે તરીકે ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશભાઈ પટેલ પણ આપણી પાસે જોડાયા છે. જયેશભાઈ, ડોક્ટર વર્ગીસ કુરિયનની આજે 100મી જન્મ જયંતિ છે, મિલ્ક ડે તરીકે ઉજવણી કરવાના છો, કયા કયા કાર્યક્રમ સુમુલ દ્વારા સુરતમાં? સમગ્ર જીસીએમએફ જે ફેડરેશન છે એના મારફત સમગ્ર ગુજરાતમાં જે 18 દૂધ સંઘો છે, તમામ દૂધ સંઘોમાં આજે ડૉક્ટર વર્ગીસ કુરિયનની જન્મ જયંતિની ઉજવણી થઈ રહી છે. અને આજે જે રીતે 100 વર્ષ પહેલા એમનો જન્મ થયો હતો અને જેમણે શ્વેત ક્રાંતિ સમગ્ર વિશ્વમાં જે દૂધના ઉત્પાદનમાં તમે જો તો ભારતના પ્રથમ હરોળમાં મૂકવા માટે ડૉક્ટર વર્ગીસ કુરિયન સાહેબે જે ફ્લડ યોજના ઓપરેશન ફ્લડ મારફત સમગ્ર દેશના આજે તમે જો તો લગભગ 7 કરોડ જેટલા દૂધ ઉત્પાદકો આજે એમના ઋણી છે. એમના થકી આજે તમે જો તો સમગ્ર ગુજરાતની વાત કરીએ તો 50,000 કરોડ રૂપિયાનું ટર્નઓવર અમૂલ પેટર્નથી થઈ રહ્યું છે અને લગભગ 35 લાખ બહેનો દરરોજના 145 કરોડ રૂપિયા આ દૂધના ધંધા સાથે જોડાઈને કમાઈ રહી છે. એક ટેકનોક્રેટ જેમણે એક સંદેશો આ વિશ્વ અને દેશને આપ્યો છે, એમના થકી ગામડાઓમાં નાનામાં નાના જે પશુપાલકો આજે સમગ્ર ભારત દેશમાં રોજગારી મેળવી રહ્યા છે ને એમને કારણે એનડીડીબી લગભગ આજે ભારત દેશમાં 235 જેટલા દૂધ સંઘો કાર્યરત છે અને સમગ્ર દેશમાં આજે દૂધ ઉત્પાદનમાં ક્રાંતિ થઈ છે. સમગ્ર વિશ્વમાં પ્રથમ હરોળમાં આપણો દેશ છે. પશુપાલકો દ્વારા કોઈ વિશેષ ઉજવણી થઈ જિલ્લામાં સુમુલ દ્વારા કરવામાં આવી છે, પશુપાલકો શું કરશે? સમગ્ર જિલ્લામાં પશુપાલકો માટે આજે કેમ્પો આયોજન કરવામાં આવ્યા છે અને સમગ્ર આયોજન થઈ રહ્યું છે. ચોક્કસ સુમુલ ડેરીના એમડી ચેરમેન માનસી પટેલ પણ આપણી સાથે જોડાયા છે. સાહેબ, ડોક્ટર વર્ગીસ કુરિયનનો જન્મદિવસ છે, મિલ્ક ડે તરીકે ઉજવણી કરવામાં આવી છે, શું કહેશો? શ્વેત ક્રાંતિના પ્રણેતા ડોક્ટર વર્ગીસ કુરિયનનું 100મી જન્મ જયંતિ ઉજવણી પ્રસંગે સમગ્ર ગુજરાત અને દેશમાં આપણે એની ઉજવણી કરી રહ્યા છે. ડોક્ટર વર્ગીસ કુરિયન પશુપાલક અને જે દૂધ ઉત્પાદન છે કેટલું મહત્વ તમે જુઓ તો સમગ્ર દેશમાં વર્ગીસ કુરિયન અને ત્રિભુવન કાકાએ શરૂ કરેલી આ પ્રવૃત્તિ આ રાજ્યમાં 22 સંઘો અને 37 લાખ ઉપરાંત આપણા દૂધ ઉત્પાદકો છે જે લગભગ 2.5 કરોડ લીટરની આસપાસ દરરોજ દૂધ ભેગું કરે છે અને આવક મેળવે છે. ચોક્કસ સુરત શહેર નહીં પરંતુ તાપી જિલ્લો સુરત જિલ્લાના પશુપાલકો માટે ખૂબ જ મહત્વની સુમુલ ડેરી અને 35 લાખથી વધુ પશુપાલકોને રોજી આપતી આ સુમુલ ડેરીના સુરત શહેરમાં બાઇક રેલી કાઢવામાં આવી રહી છે અને મિલ્ક ડેની ઉજવણી સમગ્ર શહેરમાં, સમગ્ર જિલ્લામાં, સમગ્ર તાપી જિલ્લામાં પણ કરવામાં આવી રહી છે. જી સંજય, આપનો આભાર. તો આજે ડોક્ટર વર્ગીસ કુરિયનની 100મી જન્મ જયંતિ છે અને તેને લઈને સુરતમાં ખાસ ઉજવણીનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. સુમુલ ડેરી રોડની વાત કરવામાં આવે તો ખાસ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને વહેલી સવારે યુવાનો બાઇક રેલીમાં પણ જોડાયા છે.